प्रभास पाटण बाईपास रोड पर पीपड़ी नी कादी पासे श्री कनकाई माताजी नू आ मंदिर मा गीर सोमनाथ ना अखिल भारतीय कोड़ी समाज ना प्रमुख कानाभाई वासाभाई गढ़िया ना हस्ते मुख्य प्रवेश द्वार नू भूमि पूजन अने खातमुहूर्त करवामां आव्युं। आ शुभ प्रसंगे माताजी नी पूजा अर्चना करवामां आवी तेमज महाप्रसाद नू आयोजन करवामां आव्युं तेमज कनकाई मित्र मंडल तेमज दरेक सभ्यो ए सेवा आपी हती। गीर सोमनाथ जिला ना तमाम समाज ना होद्देदारो तेमज अग्रणीयो राजकीय नेताओ सामाजिक कार्यकर्ताओ तेमज महंशीओ खास उपस्थित रह्या तेमज भावनगर थी पधारेला वीर मानधाता संगठन राजूभाई सोलंकी तेमज बिजराजभाई सोलंकी तेमज गुजरात ठाकुर अने कोड़ी विकास निगम रामभाई एम चौहान गीर सोमनाथ धारासभ्य विमलभाई चुडासमा तेमज हुंडा धारासभ्य पुंजाभाई गीर सोमनाथ जिला भाजप पूर्व प्रमुख भाजप मंत्री झवेरभाई ठकरार तेमज संयुक्त नगरपालिका प्रमुख पीयूषभाई फोफनड़ी रामभाई सोलंकी सुरेशभाई गढ़िया सामाजिक कार्यकर्ता जमालभाई वाड़ा तेमज महंश्री स्वामीनारायण गुरुकुल सोमनाथ ना भक्ति प्रकाश दास जी तेमज कनकाई माता ना महंश्री शंभुगिरी लक्ष्मण गिरी मेघनाथी तेमज समस्त कोड़ी समाज ना लोको खास उपस्थित रही गया छे। तेमे समस्त कोड़ी समाज ना लोको खास उपस्थित रहा। उषा मेरावाड़ा गीर सोमनाथ। जय श्री कनकाई। आज ना आ पवित्र दिवसे तो चैत्र सुद नवमी ने दिवसे आ श्री कनकाई माता नू मंदिर 800 वर्ष जूनू अने वर्षो थी अहीं चैत्र सुद नवमी ने दिवसे माता ना प्रागट्य निमित्ते सुंदर मजानो नवचंडी यज्ञ राखवामां आवे छे। અને દરેક સમાજના લોકો પછી સોમનાથના સાધુ સમાજ હોય સોમનાથના બ્રાહ્મણ સમાજ હોય કે સોમનાથના કોળી સમાજ હોય કે સોમનાથના પટેલ સમાજ હોય કોઈ પણ હોય સમાજ તો દરેક ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે। આનું મુખ્ય કારણ એક જ અને આનું આયોજક કે આના જે કરનારા કરતાઓનો એક જ ધ્યેય છે ને એક જ ખ્યાલ છે કે સમાજનું ઉત્થાન કેમ થાય માતાના દર્શન કરી અને સમાજને અમે સારું શું આપી શકીએ સમાજ પોતે સારું શું લઈ શકે અને સમાજ કઈ રીતે આગળ વધે અને એમાં બહુ સારા સારા કાર્યક્રમો થતા હોય છે જેમ નવચંડી યજ્ઞ તો થાય જ છે સાથે દરેક ભક્તો બધા બેસીને ભોજન કરે છે અને સાથે ભોજન બેસીને કરે એટલે બધાના વિચારો એક મળે છે અને સાથે ત્રીજી વસ્તુ એ કે આવા જે કાર્યક્રમો જે કરનારા છે એવા એના અહીંના જે પ્રમુખ જે અમારે કાળા કાનાભાઈ તથા અમારે બીજા અલગ અલગ યજમાનો છે અને એમની જે આખી ટીમ છે અને મોટો એક તો યુવાન સમાજ છે એ યુવાન સમાજને એમ થવું જોઈએ કે આપણે કંઈક કરવું છે અને એના માટે બહુ સારા કાર્યક્રમો થાય છે પણ આજનો કંઈક વિશેષ કાર્યક્રમ એટલા માટે લાગે છે કે માનો એક દ્વાર બનાવવું છે અને માનું એક મંદિર બનાવવું છે એનું સુંદર ખાતમુહૂર્ત પણ કર્યા છે અને સાથે સાથે દ્વારની અંદર જે પ્રવેશ કરે ને એ નિર્વ્યસની બનવો જોઈએ એવો ખ્યાલથી આ દ્વાર બને છે કે આ દ્વારની અંદર જે કોઈ ભક્તો આવે માના જે ભક્તો હોય બરોબર છે કોઈ પણ ભક્ત સમાજ આવે તો નિર્વ્યસની થઈને જાય એવી કંઈક આ યજમાન પરિવાર છે અને આનું આયોજક છે દ્રષ્ટિમંડળ છે એમનો ખ્યાલ છે અને સુંદર મજાનો કાર્યક્રમ થાય છે અને દરેક ભક્તો આનંદ પ્રેમ અને ખુશીથી આવે છે સાથે બાળકો પણ એટલા આનંદથી મોજથી આવે છે એમ લાગે છે કે મેળા જેવું જ હોય છે અને પોતાના દિવસને પોતાના જીવનના આ દિવસને ધન્ય માને છે તો આજના પવિત્ર દિવસે ચૈત્ર સુદ નવમીને દિવસે માના કનકાઈ દિવસ મા કનકાઈના જન્મ દિવસ નિમિત્તે સુંદર આયોજન થઈ રહ્યા છે અને ખૂબ ખૂબ દરેક ભક્તોને વધાઈ છે અને સાથે આવતીકાલનો દિવસ દરેક ભક્તો માટે પિતા કે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ અને સહજાનંદ સ્વામી નું પ્રાગટ્ય દિન છે એ નિમિત્તે દરેક ભક્તોને ખૂબ ખૂબ બધાઈ આપું છું। હું ગીર સોમનાથ જિલ્લા કોરી સમાજના પ્રમુખ છું અને પ્રભાસ પાટણ કોરી સમાજના મંદિર આજે માતા કનકાઈમાંના જે હવન નિમિત્તે હવન તો અહીંયા છેલ્લા 800 વર્ષથી થાય છે માતાજીનું પણ આજે ખાસ વિશેષતા એ છે કે અહીંયા આખા મંદિરનું નવનિર્માણ કરવા જઈ રહ્યા છે એટલે પ્રથમ આજે જે માતાજીનો મુખ્ય દ્વાર છે એનું મારા જ હસ્તે જે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે આ લોકોએ જે મંડળના સંચાલકો છે અહીંયા મને માર્ગદર્શક સમિતિમાં અહીંયા નિમણૂક કરે છે કે તમે અમારે માર્ગદર્શન આપો એટલે પ્રથમ માર્ગદર્શનમાં મેં એને કીધું કે આપને કંઈક અહીંયા મંદિર જેવું લાગે એવું બનાવવું જોઈએ ને એટલે જ આજે આજથી આ ભૂમિનું નવનિર્માણ કરવા જઈ રહ્યા છે। આ મંદિર સોમનાથથી 3 કિલોમીટર દૂર છે
એટલે સોમનાથથી અતિ નજીક છે અને આ મંદિર યાત્રાધામમાં ફેરવાઈ જાય કે હરેક વ્યક્તિ જે સોમનાથ આવે ત્યાં કંટાઈમાના દર્શન કરવા આવે એ હેતુથી અમે આ મંદિરનું નવનિર્માણ કરવા જઈ રહ્યા છીએ. શ્રી માનદાતા કોલી સમાજ સંગઠન ગુજરાત આજરોજ પ્રભાસ પાટણ સોમનાથ ખાતે નવચંડી યજ્ઞ નું આયોજન અહીં કરવામાં આવ્યું છે. તે બદલ અહીં કનકાઈ મિત્ર મંડળ દ્વારા અને ખાસ કરીને કાનભાઈ ગઢિયા દ્વારા અમોને ભાવનગર અહીં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મળ્યું હતું. એ પ્રસંગે આજે અમે અહીં ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ મોટી સંખ્યામાં કોળી સમાજ અહીં ઉપસ્થિત છે. ખાસ કરીને ધાર્મિક પ્રસંગ હોય ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને ભક્તજનો અહીં ઉપસ્થિત છે અને રાજકીય સામાજિક આગેવાનો પણ અહીં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. ખાસ કરીને આજના આ પ્રસંગે કોળી સમાજનું ઉત્થાન થાય, કોળી સમાજની પ્રગતિ થાય, કોળી સમાજમાં પડેલા જે કુરિવાજો અંધશ્રદ્ધા અને વ્યસનો છે એ નાબૂદ થાય અને કોળી સમાજ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે એના વિશે અહીંથી આ પ્રસંગે આગેવાનો દ્વારા લોકોમાં જાગૃતતા આવે એના માટે થઈને પ્રવચનો કરવામાં આવ્યા અને આજના આ કાર્યક્રમમાં ખૂબ જ આસ્થાભેર આ વિસ્તારના કોળી સમાજના લોકો જોડાયા હતા. જે ઉના અખિલ ભારતીય કોળી સમાજ ગીર સોમનાથના પ્રમુખ ભાઈ શ્રી કાનભાઈ ગઢિયા અને પાટણ કોળી સમાજ દ્વારા પૌરાણિક માં કનકાઈ માતાના મંદિરે આજે પાટણસોના ભાગ તરીકે શ્રદ્ધાળુઓ માના દર્શન પણ કરે છે. આવતીકાલે રામનવમી છે અને રામનવમીની પૂર્વ સંધ્યાએ જ્યારે આ પાટણ દ્વારા કોળી સમાજ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે અને એ આયોજન દ્વારા ખૂબ ખૂબ અહીંયા આવીને માં કનકાઈના દર્શન કરીને હું ધન્યતા અનુભવું છું અને તમામ દેશવાસીઓને રામનવમીની આપની ચેનલના માધ્યમ દ્વારા હું શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું અને જે સમાજમાંથી હું આવું છું એ સમાજ પણ આવનારા દિવસોની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરે, ઊંચું સ્થાન મેળવે અને સામાજિક રીતે અન્ય સમાજોની હરોળમાં પણ આ સમાજ જે છે એ આગળ વધે એવી માં કનકાઈના સાનિધ્યમાં હું હૃદયપૂર્વક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું.